जो निवृत्त आर्मी अधिकारी छे तेमनी साथे वातचीत करीशुं। धर्मेंद्र जी, स्वागत छे आपनुं अमारा खास कार्यक्रममां। हाँ जी, सर, आखो देश अत्यारे हाल शोकमग्न छे अने बपोरे 2 वागे जनरल बिपिन रावतनी अंतिम यात्रा काढવામાં આવશે। સૌ કોઈ અત્યારે હાલ સ્તબ્ધ છે એવું કહેવામાં આવી રહ્યું છે। કારણોને લઈને અટકળો ચાલી રહી છે, કોઈ સ્પષ્ટ કારણ હજુ તો સામે નથી આવ્યું। બ્લેક બોક્સની તપાસ થશે, ત્યારબાદ તેના પરથી જે રિઝલ્ટ આવશે તેના પર જ અત્યારે હાલ તો મદાર રાખવામાં આવી રહ્યો છે। આપને શું લાગી રહ્યું છે આ સમગ્ર દુર્ઘટનાને લઈને? સૌથી પહેલા તો સીડીએસ શ્રી રાવત સાહેબના મૃત્યુ અને તેમની સાથે જે ક્રૂ મેમ્બર હતા તેમને સત સત નમન, ભગવાન તેમના આત્માને શાંતિ આપે। સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે જનરલ રાવત સાહેબે આટલા મોટા ઓપરેશનો અને આટલા મોટા સૈન્ય અધિકારી હતા અને આપણું આ ટોપ ક્લાસ MI-17 V-5 હેલિકોપ્ટર હતું, એટલે ટેકનિકલ ખામીની તો કોઈ શક્યતા નથી। પણ ફોગ જ્યાં કહેવામાં આવે છે કે જ્યાં ડિસ્ટ્રિક્ટ કે કુન્નુ ડિસ્ટ્રિક્ટમાં ફોગની જે માહોલ હતો, જે ખરાબ મોસમ હતું, એના કારણે એવું જનરલી અમે આર્મીમાં કે એવિએશન મિનિસ્ટ્રીમાં હાઈટ ઉપર ઉઠતા નથી ત્યારે નીચે હોઈને કદાચ કોઈ એવી ઊંચું ઝાડ કે કોઈ વાયરલાઈન અરે ટકરાઈ ગયું હોય તો એવી શક્યતા બની શકે। બાકી આજે કોઈ આપણે બોર્ડર લાઈન ઉપર હોય તો કોઈ કે ઉગ્રવાદી કે કોઈ એવું કૃત્ય આપણે માની શકીએ કે કોઈ આપણા વિરોધી દેશની ચાલુ હોઈ શકે, પણ જનરલી વેલિંગ્ટન અને આ જે એરિયો છે આપણો ઇન્ડિયાની વચ્ચોવચ્ચ છે, ત્યાં કોઈ બોર્ડર નથી અને ત્યાં એવી ઉગ્રવાદી એક્ટિવિટી પણ નથી, એટલે એવી શક્યતા તો ઓછી લાગે છે। આપણે તેમાં બે જ સંભાવનાઓ જોઈ શકીએ કે જનરલી ખરાબ મોસમને કારણે જ આ શક્ય છે, પોસિબલ છે। જી બિલકુલ, હાલ તો ખરાબ મોસમની જ વાત સામે આવી રહી છે, જે ઇવન વિડીયો પણ સામે આવ્યો હતો ક્રેશના થોડા સમય પહેલાંનો, તેમાં પણ ખરાબ મોસમ જોવા મળ્યું હતું। આજે આખો દેશ તેમને સર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે, તેમને યાદ કરી રહ્યો છે। તેમણે અનેક એવા ઓપરેશન્સ જે પાર પાડ્યા હતા, આર્મી રિફોર્મ્સ એવા તેઓ લઈને આવ્યા હતા કે જે અવિસ્મરણીય બની રહેશે આખા દેશ માટે। ખરેખર જનરલ સાહેબની આપણે વાત કરીએ, રાવત સાહેબનું જે વ્યક્તિત્વ હતું, તેમની પર્સનાલિટી હતી, બેકાબેક કહેવાનો મતલબ એનું જે કે એ કોઈ પોલિટિકલી ભાષા નહોતા બોલતા, ક્યારે એક સૈનિકને શોભે એવી જિંદગી જીવી છે, એટલે કે એક સૈનિકના લાઈફમાં પોલિટિક્સ ના હોય, તે સારું લગાડવા માટે બોલતા હોય એવું ક્યારેય નથી બન્યું। પણ જનરલી રાવત સાહેબ આજે કારગિલ વાર લડેલા છે તે, અને મેં પણ JNKમાં 6 વર્ષ સર્વિસ કરેલી છે, મેં પણ મારી સેવાઓ JNKમાં આપેલી છે, તો ત્યાંની જે પરિસ્થિતિ એ જોતા એમ લાગે છે કે જનરલ સાહેબમાં એમ એટલી મોટી કાબેલિયત હતી, આપણે એક એવા સૈનિક ગુમાવ્યા છે કે જેને આજે આપણે એક મોટી ખામી સર્જાય છે। જનરલ સાહેબે આજે ઉડી ઓપરેશન હોય, મ્યાનમાર ઓપરેશન હોય, તે બધા ઓપરેશનોમાં એમની રણનીતિ કામ આવી છે આપણે, અને ખરેખર આપણે જોઈએ તો એક સૌથી મોટું આજે એક રણનીતિ જ હોય છે। સૈનિકો હજારો લડતા હોય છે, દરેક જગ્યાએ જનરલ ના પહોંચી શકે, પણ તેમની રણનીતિ ખરેખર એમ આપણે એમ વખાણવા લાયક છે, અને તેમણે આ દેશને બહુ ખૂબ આપ્યું છે કે એમને પોતાનો પરિવાર બધું મૂકી દીધું, તેમના સગાવાલામાં પણ ક્યારેય નહોતા જતા કે આજે દેશ સેવા કરલો રિટાયર્ડ થાય પછી બધે જાય, તો જનરલ સાહેબની ચીર વિદાય આપણે એમ અચાનક વિદાય દેશ માટે બહુ મોટું નુકસાન છે। બિલકુલ સર, આપ કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો, કઈ રીતે યાદ કરશો, કારણ કે તેમના ઘણા બધા સંસ્મરણો રહ્યા છે, ત્યારે આપ કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો અને તેમને કઈ રીતે યાદ કરશો? જનરલ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હોય તો એક શબ્દમાં કહું કે એક મહાન યોદ્ધા ભારતે ખોયો છે, કે એવો યોદ્ધા મળવો મુશ્કેલ છે, કે આપણે હું જનરલી એક તમને એક્ઝામ્પલ આપીશ કે જનરલ લેવલ ઉપર હોય તો ઓલ ફ્રન્ટ ઉપર લડાઈ લડાતી હોય ત્યારે એક સિપાઈ છે કે એક ઓફિસર છે કે એક કંપની છે કે બટાલિયન સીમિત એરિયામાં લડાઈ લડતી હોય છે કે એમનો એરિયો સીમિત હોય છે, પણ જનરલ કે CDS જેવા પદ ઉપર બેઠા હોય ત્યારે આપણે ચારે તરફની બોર્ડરોનું ધ્યાન રાખવાનું હોય છે, ચાઇના છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, બધી બોર્ડરો જ્યાં જ્યાં તે CI ઓપ્સ એરિયા છે, બધે આપણી જે હોય આપણી રણનીતિ, તે તમે એક વ્યક્તિ તો લડાઈ એની લડી શકે, પણ એ જે જનરલ એ જે CDS તમારે આખા દેશનો આખી આપણી ચારો તરફની બોર્ડરનો આપણે વિચાર કરવાનો હોય છે, અને તે રીતે એક રણનીતિકારને આપણે જોઈએ તો હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે જ્યારે 71ની લડાઈ થઈ હતી ત્યારે આપણે જનરલ સાહેબ માણેકશા હતા જ્યારે બાંગ્લાદેશને આઝાદ કરાયું, ત્યારે
ત્યારે એક એક્ઝામ્પલ આપું છું કે લડાઈ કેવી રીતે જીતાય છે, કે જ્યારે પાકિસ્તાન ફ્રન્ટ ઉપર આપણે લડી રહ્યા હતા ત્યારે એક ટ્રિક્સ એમને અજમાવી હતી કે જેટલા આપણા વાહનો હતા 3 ટન અને 1 ટન એ જમાનામાં હતી, તો ત્યારે એને 3 ટન અને 1 ટન ના સાયલેન્સન કાઢી નાખ્યા, એટલે એનો અવાજ 20 બહુ મોટી માત્રામાં અવાજ આવે. તો પાકિસ્તાને સામે ફ્રન્ટ ઉપર પાકિસ્તાની સૈનિકોને એવું લાગ્યું કે ઇન્ડિયા તરફથી પૂરી આર્મર્ડ બ્રિગેડ આવે છે. તો સાયકોલોજીકલી કહેવાનો મતલબ એક એક્ઝામ્પલ આવે કે એ લોકો પહેલા જ લડાઈ હારી ગયા કે ભાઈ હવે તો આપણે મુકાબલો કરી શકશે નહીં, પણ ખરેખર એવું હતું નહીં. તો આ એક એક્ઝામ્પલ છે મારું. તો રણનીતિ કોઈ પણ હોઈ શકે, કોઈ પણ ફ્રન્ટ ઉપર, કોઈ પણ લેવલ ઉપર. તો એક રણનીતિકારને કે આવી ચીર વિદાયને દેશ માટે બહુ મોટી છમી છે, અને જનરલ રાવત સાહેબને સત સત નમન છે કે આ દેશની એમને સેવા કરી, જી કે આવા વીર સપૂત આપણે મળવો મુશ્કેલ છે. જી બિલકુલ ધર્મેન્દ્રજી, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને આ વાતચીત માટે. તો આજે આખો દેશ તેમને નમન કરી રહ્યો છે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. શોકમગ્ન છે, પરંતુ જે રીતે તેમના કાર્યો રહ્યા હતા, જે ઓપરેશન્સ તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યા હતા અને જે યુદ્ધોમાં તેમણે વિજય અપાવી હતી, તેને સૌ કોઈ અત્યારે યાદ કરી રહ્યું છે. અમદાવાદમાં જનરલ બિપિન